ફોનની રિંગ વાગતા જ કલ્યાણી દેવીની આંખો ખુશીથી ચમકી ગઈ. જરૂર પ્રતાપનો ફોન હોવો જોઈએ. એ ઉતાવળે પગલે રૂમની અંદર ગઈ અને ફોન ઉપાડ્યો. માં પ્રણામ, તમારી તબિયત કેમ છે? હું આ રજાઓ પર ઘરે નહીં આવી શકું. સરહદ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. મારી જેમ બધાની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. સૈનિક પ્રતાપસિંહે તેની માતા કલ્યાણી દેવીને જાણ કરી. આંખોમાંથી ખુશીની ચમક અદૃશ્ય થઈ ગઈ અને ચહેરા પર આંસુ ઉભરાઈ આવ્યા. દીકરાની ખૂબ જ યાદ આવે છે, પરંતુ એક માં લાચાર છે કે પોતાના દીકરાને રજા મળી શકતી નથી. દીકરાનું મોઢું જોવા તરસી ગઈ છે. છેલ્લી વખત પણ આવ્યો ન હતો. રજાઓ કેન્સલ થઈ ગઈ હતી. આ વખતે એને પૂરી આશા હતી કે મારો દીકરો આવશે જ. તેણે બધી તૈયારીઓ કરી લીધી હતી. પ્રતાપની પસંદગીના લાડુ અને મઠિયા પણ બનાવી લીધા હતા, જેથી તે અહીં જેટલા દિવસ રહે ત્યાં સુધી દરરોજ નાસ્તામાં ખાઈ શકે. તેને મનમાં ખૂબ જ દુઃખ લાગ્યું. વારે વારે પ્રતાપના પિતાના ફોટા સામે તાકી રહી હતી. તમે કેમ ચાલ્યા ગયા? દીકરો પણ ગયો. હવે હું એકલી કોના સહારે જીવું? સવારથી રાત પાડવી કેટલી ભારે લાગે છે. કોઈ કામમાં મન નથી લાગતું, પણ મજબૂરી છે. જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવવું પડશે. પોતાને આશ્વાસન આપીને તે રૂમની અંદર ગઈ અને પલંગની નીચેથી જૂનું બોક્સ બહાર કાઢ્યું. તાળું તો મારેલું નહોતું. અંદરથી એક થેલી કાઢી અને તેમાંથી એક જૂનો ફોટો બહાર કાઢ્યો અને જોવા લાગી. પોતાના લગ્નનો આ એકમાત્ર ફોટો હતો જેમાં તે ઘૂંઘટમાં હતી, પરંતુ પ્રતાપના પિતાનો ચહેરો ચમકતો હતો. આ ફોટો ખૂબ જ મુશ્કેલીથી બની શક્યો હતો. તેના સસરાએ ફોટો પાડનારને મંડપની બહાર ભગાડી મૂક્યો હતો. એ જમાનામાં ફોટોગ્રાફ્સ લેવાને પણ એક પ્રકારનું પાપ માનવામાં આવતું. ફોટોગ્રાફ્સ લેવા એ સારી વાત ન હતી. ઘૂંઘટમાં ઢંકાયેલી કલ્યાણી દેવી પોતાના પતિને જોવા માટે આતુર હતી, પરંતુ રિવાજ અને પરંપરાને કારણે તે ઘૂંઘટ ઉઠાવી શકતી નહોતી. કલ્યાણી દેવીના પતિ આર્મીમાં છે, તેમને બસ એટલી જ ખબર હતી. જ્યારે સૈનિકનું માગું આવ્યું ત્યારે તેના પરિવારે ના પાડી દીધી કે અમારી દીકરી સૈનિકના ઘરે નહીં જાય. તે સૈનિક સાથે કોઈ સુખ નહીં માણી શકે. તે તો ચાલ્યો જશે અને અમારી દીકરી એકલી રહી જશે. પરંતુ કલ્યાણી દેવીને સૈનિક પસંદ હતા. તેઓ બહાદુર અને હિંમતવાન હોય છે. તેઓ દુશ્મનોના છક્કા છોડાવી દે છે. સૈનિકો કેટલા બળશાળી હોય છે. એ સમયે સૈનિકની પત્ની બનવાનું સપનું જોતા હતા અને આખરે એ પૂરું થયું. કલ્યાણી દેવીના દાદાએ સંબંધ નક્કી કર્યો અને તે એક સૈનિકની પત્ની બની. જે દિવસે તે દુલ્હન બની તે કેટલી ખુશ હતી. જીવન એક નવા ઉમંગની જેમ ખીલી ઉઠ્યું હતું. અને જ્યારે કન્યાદાનના સમયે હિંમતસિંહનો હાથ તેના હાથમાં હતો ત્યારે તે રોમાંચિત થઈ ગઈ હતી. તે વિદાયમાં રડી રહી હતી, પરંતુ તે સમયે હિંમતસિંહે તેને હિંમત આપી અને તેના કાનમાં ધીમેથી કહ્યું, તું એક સૈનિકની પત્ની છો, તું આમ રડે છે? હિંમતસિંહની પત્ની છો, હિંમત રાખ. ત્યારે તે હસી પડી હતી. કલ્યાણી દેવી તેના સાસરે આવી ગઈ. ઘરમાં વૃદ્ધ સાસુ અને સસરા જતા. એક નણંદ હતી જેના લગ્ન થઈ ગયા હતા. ઘરનો એકનો એક દીકરો હિંમતસિંહ આજે વરરાજા બનીને દુલ્હન ઘરે લઈ આવ્યો હતો. નણંદ અને સાસુએ તેનું ખૂબ સરસ સ્વાગત કર્યું અને શુભ ગીતો ગવાઈ રહ્યા હતા. બાકીની વિધિ આખો દિવસ ચાલતી રહી. જ્યારે રાત્રે તે રૂમમાં ગઈ ત્યારે તેણે તેના ફૌજી પતિને જોયો અને તે જોતી જ રહી ગઈ. ઊંચું કદ કાઠી, સુંદર વ્યક્તિત્વ અને મૂછોવાળો હતો. તે ખૂબ જ ઉત્સુક હતી. અત્યાર સુધી રેડિયો અને પેપરમાં જ તેણે યુદ્ધ વિશે વાંચ્યું હતું. સરહદ પરના યુદ્ધના કિસ્સા પતિના મોઢે સાંભળવા માંગતી હતી. તેની આંખોમાં ઊંઘ હતી અને લગ્નનો થાક પણ હતો. કિસ્સા સાંભળતા સાંભળતા તે ક્યારે સૂઈ ગઈ ખબર પણ ન પડી. સવારે દરવાજો ખખડ્યો ત્યારે નીંદર ઉડી. હિંમતસિંહ વહેલા જાગીને મોર્નિંગ વોક માટે ગયા હતા. તેને ખુદ પર શરમ આવતી હતી કે તેની નીંદર જ ઉડી નહીં. હું એક સૈનિક છું. મારે ફિટ રહેવું પડે એટલે દરરોજ વ્યાયામ જરૂરી છે, નહીંતર દુશ્મનોના છક્કા કેમ છોડાવી શકું? પતિની વાત સાંભળીને તે હસી પડી. લગ્નના 15 દિવસ ક્યારે વીતી ગયા ખબર પણ ના પડી. એક દિવસ અચાનક ફોન આવ્યો કે સરહદ પર દુશ્મનોએ હુમલો કરી દીધો છે, તો તમામ જવાનોની રજા કેન્સલ કરી દીધી છે. હિંમતસિંહને 1 મહિનાની રજા હતી, તો તેણે પણ જવાની તૈયારી કરી. તમે આમ અચાનક ચાલ્યા જશો? કલ્યાણી દેવીના હોશ ઉડી ગયા. હજી તો લગ્નની મહેંદીનો રંગ પણ ઉતર્યો નથી. હું કેવી રીતે રહીશ? અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સૈનિકની પત્ની છો, હિંમતસિંહની પત્ની છો, હિંમત રાખ. સૈનિકો તો માત્ર રજાઓમાં જ ઘરે આવે છે. તેમનું અસલી ઘર સરહદી વિસ્તારમાં હોય છે. તને સૈનિક બહુ ગમે છે તો તારે આ બધું સહન કરવું પડશે. એકલો સૈનિક બધું સહન નથી કરતો, પણ પરિવારના સભ્યોએ પણ હિંમતથી બધું સહન કરવું પડે છે. તેણે તેની પત્નીને સમજાવ્યું અને વૃદ્ધ માતા પિતાના આશીર્વાદ લઈને ચાલ્યો ગયો. તે તેના પતિને ત્યાં સુધી જોઈ રહી જ્યાં સુધી આંખોથી અદૃશ્ય ન થયો. તેની આંખો પીડા અને આંસુથી ભારે થઈ ગઈ હતી. હૃદયની બધી પીડા આંખોમાં આવી ગઈ હતી. ઘર ખાલી થઈ ગયું હતું. તે વૃદ્ધ સાસુ અને સસરાની સેવા કરતી હતી અને તેના સૈનિક પતિને પત્રો લખતી હતી. ક્યારેક જવાબ આવતો અને ક્યારેક ન આવતો. તે દરરોજ પતિના આવવાની રાહ જોતી. પતિની યાદમાં બેભાન જેવી અવસ્થામાં રહેવા લાગી. ઘરના કામકાજ કરતી અને યાદોમાં ખોવાઈ જતી. એક દિવસ કલ્યાણીજીને ચક્કર આવતા અને બેહોશ થઈ જતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે. ત્યારે પરિવારની ગમગીની અને ઉદાસી ખુશીમાં ફેરવાઈ ગઈ. કલ્યાણીએ તેના પતિને ફોન પર જાણ કરી કે તે પિતા બનવાના છે. તું જરાય ગભરાશ નહીં. હિંમતસિંહની પત્ની છો તો હિંમત રાખજે અને મારા માતા પિતાની સંભાળ રાખજે. આ સમયે તારી સંભાળ રાખવા માટે મારે તારી પાસે હોવું જોઈએ, પરંતુ દેશને મારી સૌથી વધુ જરૂર છે. આ લડાઈ પૂરી થતાં જ હું આવી જઈશ, પછી રોકાઈને આરામથી રહીશ. હું પહેલી વાર મારા બાળકને મારા ખોળામાં લઈશ. હિંમતસિંહ પણ ખુશ હતો. હવે બસ યુદ્ધ ખતમ થવાની રાહ જોવાઈ રહી હતી. સરહદ પારથી હુમલા ચાલુ હતા અને દુશ્મનને મારતી વખતે બીજા દુશ્મને હિંમતસિંહ પર પણ ગોળીબાર કર્યો. તેનું શરીર ગોળીઓથી વિંધાઈ ગયું અને તેને વીરગતિ મળી. રેડિયો અને ટીવી દ્વારા આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા. આખું ગામ ઘરની બહાર આવી પહોંચ્યું હતું. કલ્યાણી દેવીને કંઈ સમજાયું નહીં. અચાનક હિંમતસિંહની વિદાયથી તે હિંમત હારી ગઈ. હજી તો બાળક પણ ગર્ભમાં હતું. તેના પિતા બાળકનો ચહેરો પણ જોઈ ન શક્યા. આ વિચારીને તે બેહોશ થઈ ગઈ હતી. પણ ત્યારે જ તેને અહેસાસ થયો કે તેનો પતિ કાનમાં જાણે કંઈ કહી રહ્યો હતો. કલ્યાણી, તું સૈનિકની પત્ની છે, તું હિંમતસિંહની પત્ની છે, તો હિંમત રાખ. કલ્યાણીએ તરત જ ઊભા થઈને પતિને શ્રદ્ધાંજલિ આપી અને તેને દુનિયામાંથી વિદાય આપી. પરંતુ હિંમતસિંહ હંમેશા તેના મનમાં વસી રહ્યા હતા. સાસુ, સસરા, માતા પિતા બધાએ સમજાવ્યું કે બાળક થયા પછી અમે લોકો તેની સંભાળ રાખશું અને તું બીજા લગ્ન કરીને ઘર વસાવી લે. પરંતુ કલ્યાણીએ કોઈની વાત ન માની અને તેણે હિંમત રાખી. બાળકને જન્મ આપ્યો અને તેના પુત્રનું નામ પ્રતાપ રાખ્યું. પ્રતાપને ભણાવ્યો ગણાવ્યો. પ્રતાપને નાનપણથી જ સૈનિક બનવાની ઈચ્છા હતી. જ્યારે પ્રતાપે ઘરમાં વાત કરી ત્યારે ઘરમાં હોબાળો મચી ગયો. તેમના દાદા દાદી તેમના એકમાત્ર પૌત્રને ગુમાવવા નહોતા માંગતા. તેઓએ પ્રતાપને સ્પષ્ટપણે ના પાડી દીધી. પરંતુ પછીથી કલ્યાણીએ પુત્રને ટેકો આપ્યો અને લશ્કરમાં જોડાવાની તેમની ઈચ્છા પૂરી કરી. તાલીમ પછી તે સૈનિક બન્યો. પૂરી ઉંમરે પહેલાં સસરાનું અવસાન થયું. પછી પ્રતાપની દાદી પણ લાંબુ ન જીવી શકી. પ્રતાપ પણ લશ્કરમાં ચાલ્યો ગયો. હવે ઘરનું આંગણું ઉજ્જડ થઈ ગયું હતું. કલ્યાણી દેવી પણ ઉંમરની સાથે થાકી જતી હતી. નાની ઉંમરે આવી પડેલા દુઃખે તેને સમય પહેલાં ઘરડી કરી દીધી હતી. આમ પણ પતિ વગર પત્ની અધૂરી છે. તેના જીવનમાં કોઈ જાતની ખુશી નથી રહેતી. કલ્યાણી દેવીના જીવનનો એકમાત્ર સહારો તેનો પુત્ર હતો. તે પણ ઘરે ક્યારેક જ આવતો હતો. છેલ્લા 6 મહિનાથી ઘરે આવ્યો ન હતો. સીમા પર લડાઈ ચાલતી હતી. જ્યારે પણ કલ્યાણીની હિંમત તૂટી જતી ત્યારે પતિના શબ્દો યાદ કરી લેતી, જે હિંમતસિંહ કહેતા, હિંમતસિંહની પત્ની છો, હિંમત રાખ. અને આ શબ્દો જાદુ કરતા હતા. તેની અંદર સાહસ અને હિંમત આવી જતી હતી. કલ્યાણી હવે દીકરાની રાહ જોઈને સમય પસાર કરતી હતી. આ વખતે આવે એટલે તેના લગ્ન કરાવી દઈશ અને કહીશ કે ઓછામાં ઓછા 4-5 પોત્રો મારા આંગણામાં રમવા જોઈએ, જેથી ઘરનું આંગણું ખુશીઓથી ભરાઈ જાય. સવિતા મને પસંદ છે, પ્રતાપને પણ ગમશે. બસ એકવાર આવી જાય તો તેની સાથે લગ્ન કરાવી દઉં. कल्याणी पोतानी जात साथे वातो करती अने सवितानो फोटो जोईने हसती रहती अने आवनारा सुखी भविष्यना सपना जोती रहती। आ रीते प्रतापना अचानक आवेला फोने तेने वधु दुखी करी दीधी हती। सरहद पार लड़ाई चाली रही हती अने ते दिवस रात प्रार्थना करती हती के तेनो पुत्र सुरक्षित पाछो आवे। एक रात्रे ते भगवानने प्रार्थना करती सूई गई कि आ वखते हूँ प्रतापने कुलदेवीना दर्शन करवा लई जईश। बीजा दिवसे सवारे एक विचित्र शोर बकोरथी तेनी नींदर उडी गई। घरनी बहार शोर बकोर हतो। आखू गाम भेगू थई गयु हतुं अने तेओ प्रतापनो जय जयकार करी रह्या हता। केवी रीते प्रतापे एकला हाथे 10 शत्रुओने मारी नाख्या अने सीमा रेखानी अंदर प्रवेश न करवा दीधा अने अंते ते पोते वीरगति पाम्यो। कल्याणी देवी स्तब्ध बनी गई। ए तो पोताना पुत्रना आगमननी राह जोई रही हती। दीकराने परणाववाना अरमान हता। वहू लई आववानुं सपनुं जोई रही हती। ઈચ્છતી હતી કે આ ઘર પોત્ર પોત્રીઓની કિલકારીઓથી ગુંજી ઉઠે, પણ એનાથી વિપરીત આ ઘર વીર ગતિમાં મૃત્યુ પામેલા પ્રતાપના નામના જય ઘોષથી ગુંજી રહ્યો છે। બધા ગામ લોકો પડોશીઓ એકઠા થયા અને તેને સાંત્વના આપવા લાગ્યા। કલ્યાણીની વૃદ્ધ આંખો આજે પુત્ર ગુમાવ્યાની વેદનાથી ભરાઈ આવી હતી, પણ આંખમાંથી એક આંસુ પણ પડવા ન દીધું। ફોજીની પત્ની છે તો હિંમતસિંહની પત્ની છો તો હિંમત રાખ, તેના પતિનો અવાજ તેના કાનમાં ફરીથી ગુંજવા લાગ્યો। માનો ખોળો છોડીને ભારત માતાની રક્ષા કરવા ગયો હતો। દેશની રક્ષા કરવી વધારે જરૂરી હતી। કાશ મારા વધુ 2-4 પુત્રો હોત તો હું તેમને પણ લશ્કરમાં મોકલી દેત। माफ करजो, हूँ आ देश माटे वधारे कई करी न शकी। कल्याणी देवीना आ निवेदनथी बधा लोको आश्चर्यचकित थई गया। न्यूज़पेपर वाला अने मीडिया वाला पण एकठा थई गया। तेओ आ अंगे एक अहेवाल बनावा मांगता हता अने वहेली तके टीवी पर प्रसारण करवा मांगता हता। सवारथी बपोर थई गया। कल्याणी प्रतापनी राह जोई रही हती। बपोरना सुमारे तिरंगामां वींटळायेला प्रतापनुं आगमन थयुं અને તેનો સામાન પણ આવી ગયો। કલ્યાણી દેવી રસોડામાં અંદર દોડી અને લાડુ મઠરી લઈ આવ્યા। મારા પ્રતાપને બહુ ભાવે છે, એના માટે જ બનાવ્યા હતા। અને તેઓએ બોક્સ તેના મૃતદેહ પાસે મૂકી દીધું। આ જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ। પ્રતાપ તો કહેતો હતો કે માં, રજાઓ કેન્સલ થઈ ગઈ છે તો આવી નહીં શકું, પણ તેમ છતાં તે આવી ગયો। મારા દીકરા, તે પ્રાણ ન્યોછાવર કરીને ભારત માતાની લાજ રાખે છે। તને જન્મ આપીને હું ધન્ય થઈ ગઈ। તારો જન્મ સફળ થયો છે। ગર્વની વાત છે કે મારો દીકરો દેશની રક્ષા કરી શક્યો। મને તારી એક જ ફરિયાદ છે કે જો તું વહેલો આવ્યો હોત તો તારા લગ્ન થઈ જત। મારા આંગણે 2-4 પોત્રો રમતા હોત તો હું તેમને પણ દેશની રક્ષા માટે સરહદ પર મોકલી દેત। આટલું બોલતાની સાથે જ કલ્યાણી દેવી બેહોશ થઈ ગયા। બધાએ તેમને જગાડવાની કોશિશ કરી, પણ તેણે પણ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા। આજે એક વીર પુત્રને જન્મ દેનારી મા અને દીકરાની અર્થી એકસાથે તૈયાર થઈ રહી હતી। આ જોઈને હર કોઈ ભાવુક થઈ ગયા હતા। ચારે બાજુ પ્રતાપ અને કલ્યાણી દેવીનું નામ ગુંજી રહ્યું હતું। દોસ્તો, દેશની રક્ષા માટે પોતાના પુત્ર અને પતિને આપનારી મહિલાઓ પણ કોઈ વિરંગનાથી કમ નથી હોતી। તેઓ પણ ખૂબ જ હિંમતવાન હોય છે। પતિ અને પુત્ર વગર જિંદગી વિતાવી નાખે છે। તેમનામાં પણ દેશ પ્રેમ ભારોભાર ભરેલો હોય છે। મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અમારા આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ યુટ્યુબ પર જોવા માટે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજુ મોટિવેશનની લિંક આપેલી છે। એના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ્સ તમને મળશે સૌથી પહેલાં। આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। ધન્યવાદ।